નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અંડર સબસ્ક્રિપ્શન અને ઓવર સબસ્ક્રિપ્શનનો કન્સેપ્ટ ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે જોવાનું છે કે કંપની પોતાના ચોપડે આમનોંધ કઈ રીતે પસાર કરશે. તો આમનોંધ પસાર કરવા માટે આપણે સૌથી પહેલા આમનોંધનું ફોર્મેટ ડ્રો કરી લેશું, ત્યારબાદ એમાં ક્રમ, વિગત, ખાભા, રકમ, ઉધાર જમા. હવે સૌથી પહેલા જ્યારે કંપનીને અરજીના જેટલા શેર બારે પાડ્યા હોય એમાંથી જેટલી અરજીના રૂપિયા કંપનીને મળે છે એની આમનોંધ કરશે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. ત્યારબાદ કંપનીને અરજીના રૂપિયા જ્યારે મૂડીમાં લઈ જશે ત્યારે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને જો વધારાની અરજી હોય તો બેંકમાંથી તે પરત કરી દેશે. ત્યારબાદ મંજૂરીના રૂપિયા જ્યારે કંપની મંગાવે છે ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને આ રૂપિયા જ્યારે બેંકમાં મળશે ત્યારે કંપની આમનોંધ કરશે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એવી જ રીતે જ્યારે કંપની પ્રથમ હપ્તા રૂપિયા મંગાવે છે ત્યારે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને જ્યારે એના રૂપિયા બેંકમાં આવશે ત્યારે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, અને સેમ વે આખરી હપ્તાની પણ આમનોંધ થશે. હવે જો આની અંદર પ્રીમિયમ આપેલું હોય તો કેવી રીતે આમનોંધ થાય? જો પ્રીમિયમ આપેલું હોય તો ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે આપણે જમા કરવું પડે જ્યારે અરજીના રૂપિયા આપણે મૂડીમાં લઈ જઈએ ત્યારે. એવી રીતે મંજૂરીના રૂપિયા જ્યારે મંગાવશું ત્યારે એમાં પણ આપણે પ્રીમિયમ અલગથી બતાવવું પડે. પ્રથમ હપ્તા વખતે જ્યારે રૂપિયા મંગાવશું ત્યારે પણ પ્રીમિયમ અલગથી બતાવવું પડે, અને આખરી હપ્તાનું પ્રીમિયમ પણ આપણે અલગથી બતાવવું પડે. તો આ રીતે કંપની પોતાના ચોપડે જ્યારે મૂડ કિંમત અને પ્રીમિયમ એ શેર બહાર પાડે છે ત્યારે આ રીતે આમનોંધ કરે છે. થેન્ક યુ.